ભારતે પોતાના સ્વાભિમાન અને દેશના મુગટ એવા કાશ્મીર પર લાદવામાં આવેલી 370 કલમને નાબૂદ કરતા પાકિસ્તાનને મરચું લાગ્યું હોય તેમ પાકિસ્તાને પોતાના વેપાર ધંધા અટકાવી નાખવાની જાહેરાત સાથે ઊંઝા બજારમાં સીધી નિકાસની અસર પર ચોક્કસ માર પડશે. પરંતુ મરી અને મસાલાની માંગ બીજા દેશોમાં વધુ હોવાથી ઊંઝાની એપીએમસીને આની અસર નહીં પડે અને પાકિસ્તાનને ઊંઝાનો માલ ખરીદવા માટે વાહ મીડિયાનો ઉપયોગ કરવો જ પડશે અને પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારીને પોતાની અર્થવ્યવસ્થાને નુકસાન કરવાનું બિરુદ ઉપાડ્યાનો રાગ વેપારી સહિત ઊંઝા એપીએમસીના ચેરમેને આલ આપ્યો છે. બે દિવસ પહેલા સુધી પાકિસ્તાનમાં ઊંઝાના મરી મસાલાની સોડમ પથરાતી હતી અને રોજનો કરોડોનો માલ ઊંઝામાંથી પાકિસ્તાન મોકલવામાં આવતો હતો અને તેમના રોજબરોજના જીવનમાં ખોરાકમાં મીઠાસ અને તડકો ઊંઝાના મસાલા આપતા હતા. પરંતુ હવે તેની અસર પાકિસ્તાનના વઘારમાં પણ વધુ તેજ બનશે. આ વાત અમે નહીં પરંતુ ઊંઝાના વેપારીઓ કહી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનની હવે રસોઈ વધુ મોંઘી પડશે. ભારતના પાડોશી દેશ પાક એ નાપાક હરકત કરે છે, જેમાં ભારતના મુગટ એવા જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી તેને વિશેષ દરજ્જો પરત લેવાના વિરોધમાં પાકના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા ભારત સાથેના દ્વિપક્ષી વ્યાપારિક સંબંધો તોડવાની જાહેરાત કરતા ચોક્કસ ઊંઝાના વેપારમાં એની અસર વર્તાશે. પરંતુ જો પાકિસ્તાનને તેના જમણમાં સારો સ્વાદ લાવવો હોય તો તેમને વાયા મીડિયા ઊંઝાના માલને ખરીદવાની ફરજ પડશે તેવું હાલના ચેરમેન અને વેપારી માની રહ્યા છે. ખરેખર પાકિસ્તાને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે. ભારત સાથેના 370 હટાવી કે 35 એ હટાવી ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર એ ભારતનો જ એક અભિન્ન અંગ છે, તેમાં શું નિર્ણય લેવાય ભારતે જોવાનું છે. અને ભારત સાથે જે વેપાર અને બંધ કરવાનું જે એણે નિર્ણય લીધો છે એમાં પાકિસ્તાનનું જ આત્મઘાતી પગલું છે. અહીંથી જે એક્સપોર્ટ થાય છે બાગાયતી પાકો કે પછી મરી મસાલા બધું જ એની કાયમી જરૂરિયાત છે જ, એ ભારતથી સીધું નહીં જાય તો વાયા મીડિયાને ખરીદવું પડશે, બીજા કોઈ દુબઈ થ્રુ કે બીજા કોઈ દેશ થ્રુ ખરીદવું પડશે અને અંતે એને મોંઘું પડવાનું છે, એનું આર્થિક ભારણથી એને ઇકોનોમિક લોસ થવાનો છે. પાકિસ્તાન કહી શકાય કે પાકિસ્તાને પોતાના પગ ઉપર જ કુલાડી મારી છે. બિલકુલ, પોતાને એને એની રીતે એને જ ત્યાં મોંઘવારી વધવાની છે અને બધા જીવન જરૂરી વસ્તુઓ માટે એને જ વધારે ખર્ચ કરવા પડશે. ધારા 370 ભારતે જે હટાવી એના વિરોધમાં પાકિસ્તાને આપણા સાથે વ્યાપારિક સંબંધો તોડી કાઢ્યા છે, તો શોર્ટ ટર્મમાં પાકિસ્તાનને કદાચ એવું લાગતું હોય કે એમના માટે આ ફાયદાકારક નિર્ણય છે, પણ આપણે ઊંઝા માર્કેટયાર્ડમાં બેઠા છીએ તો અહીંની જ પ્રોડક્ટની વાત કરીએ તો જીરું, વરિયાળી, ઈસબગુલ સારું એવું એક્સપોર્ટ પાકિસ્તાનની અંદર થાય છે અને જીરું કમસે કમ 6-7 હજાર ટન ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે, જે આજે બંધ થઈ ગયું છે. અને આને પાકિસ્તાને અધર કન્ટ્રી થ્રુ પણ વાયા દુબઈ અથવા અફઘાનિસ્તાન થ્રુ પણ એમને ઇમ્પોર્ટ કરવું પડશે, તો આજે જે જીરું ઇઝીલી લો પ્રાઇઝમાં ઇન્ડિયાથી અવેલેબલ થતું તો એમને કોસ્ટલી હવે ઇમ્પોર્ટ કરવું પડશે. અને પાકિસ્તાનમાં સ્પાઇસીસનો યુઝ બી વધારે છે, તો અત્યારે પાકિસ્તાનને એમ લાગતું છે શોર્ટ ટર્મ એમના માટે કદાચ પોઝિટિવ નિર્ણય એમને લાગતો હોય પણ લોંગ ટર્મમાં નેગેટિવ સાબિત થઈ શકે. મહેસાણાનું ઊંઝા એશિયાનું સૌથી મોટું બજાર છે, જેમાં જીરું, વરિયાળી, ઈસબગુલ સહિત મસાલાના પાકો ઊંઝાથી સમગ્ર એશિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે અને તેની તોતિંગ કમાણી ઊંઝામાં ઠલવાય છે. ભારતે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે, ત્યારે પાકિસ્તાને આ મામલે પોતાની નાપાકી હરકત કરી છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની અસર પાકના રાજદૂત દિલ્હીમાં નહીં રહે અને તેનો વેપાર અને ધંધો પડી ભાંગશે, જ્યારે ઊંઝાની માલની ક્વોલિટી માત્ર ઊંઝા પાસે છે, જેથી હવે તેને માલ લેવા માટે દુબઈ કે અફઘાન દેશનો સહારો લેવો પડશે, જેથી ઊંચી કિંમત ચૂકવવાનો વારો આવશે અને તે માલ હવે તેમના રસોઈને પણ મોંઘી બનાવશે અને ફરીવાર પાકિસ્તાનની કમર તૂટી જશે. જે એ લોકોએ ફેસલો લીધો છે 370ની કલમ જે હટાવ્યા પછી એ લોકોને ફેસલો લીધો છે કે ઇન્ડિયાથી આપણે કોઈ પણ જાતનું ઇમ્પોર્ટ કરવું નહીં કે વ્યવહાર રાખવો નહીં, તો એનાથી ઇન્ડિયાને કોઈ મોટી અસર પડે એમ દેખાતું નથી. એમાં પાકિસ્તાનને બહુ મોટી અફેક્ટ પડશે, કારણ કે આ પાકિસ્તાનથી આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ માલ આપણને બીજી કન્ટ્રીમાંથી બી મળી શકે એમ છે, પણ જેવી કે આપણે જીરું કે ઈસબગુલ એ બધી આઇટમો આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ વસ્તુઓ ઇન્ડિયામાં જ ફક્ત થાય છે, તો પાકિસ્તાનને એ ખાવા માટે ઇન્ડિયામાંથી લેવું જ પડશે. ને જો એ લેવા માટે ડાયરેક્ટ ઇન્ડિયાનો ટ્રેડ બંધ કરી દેશે
તો એ માલ બધો જ દુબઈ થ્રુ એ લોકોને લેવો પડશે. તો દુબઈ થ્રુ એ લોકો લેશે તો એ લોકોના ખર્ચા ને એક્સપેન્સિસ બહુ વધારે વધી જશે, તો એ લોકોના અર્થતંત્ર ઉપર જ અસર પડશે એવું લાગી રહ્યું છે. તો એ કહી શકાય કે પાકિસ્તાન જે નિર્ણય લેશે એનાથી નુકસાન પડશે? હા, એવું કહી શકાય કે પાકિસ્તાને પોતાના પગ ઉપર જ કોડાળી મારી છે, તો એ લોકોને જ અર્થતંત્રને ફરક પડશે. પાકિસ્તાનમાં બુદ્ધિનું દેવાળું ફૂંકાયું છે, પાકિસ્તાને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. ભારત સરકાર કોઈ પણ પગલું ભરે પોતાના આંતરિક દેશ માટે, એની અસર આવી રીતે ન બતાવાય. આ એક મૂર્ખામીભર્યું પગલું છે અને જેના કારણે પાકિસ્તાન ઊંડા નુકસાનના ખાડામાં ઉતરી જવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આનાથી ભારતને કેટલો ફરક પડશે અને પાકિસ્તાનને કેટલો ફરક પડશે? આવા નિર્ણયોથી ભારત દેશને કોઈ ફરક પડવાનો નથી. પાકિસ્તાન ઊંચું થઈને ઊંધું થઈ જાય છતાંય ભારતને કોઈ અસર થવાની નથી. ભારત મજબૂત છે, મજબૂત રહેવાનું છે અને મજબૂત જ રહેવાનું છે. પાકિસ્તાનને કેટલી અસરો વર્તા છે? પાકિસ્તાન સંપૂર્ણપણે આર્થિક રીતે તબાહ થઈ જવાનું છે. એની આર્થિક પોલિસી બધી બિલકુલ બોગસ થઈ જવાની છે અને આ પ્રકારના ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની અંદર આવી પ્રતિબંધો મૂકીને પોતાના પગ ઉપર નહીં, પોતાના દેશની જનતા ઉપર વધારાનો બોજો લાદી રહી છે અને ધીમે ધીમે આખી પ્રજા કંટાળીને બળવા સ્વરૂપે બહાર આવશે એવી પૂરી શક્યતાઓ રહેલી છે. 70 વર્ષથી લટકી પડેલા કાશ્મીરના મામલે હવે પાકિસ્તાનને હાથ ધોવાનો વારો આવે છે અને હવે વેપાર ધંધા બંધ કરવામાં આવતા ભારતની આર્થિક સ્થિતિમાં કોઈ નુકસાન નહીં થાય, પરંતુ પાકિસ્તાનની કમર અને દેવું વધુ તૂટી જશે તેવા એંધાણ હાલમાં જોવા મળી રહ્યા છે, જેની અસર આવનાર સમયમાં પાકને ભોગવવી પડશે તેમ કહીએ તો નવાઈ નહીં. અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા.